ॐ सहनावतु सहनौभुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः नमः श्री शंकरानन्द गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राह ग्रासैक कर्मणे अमन एक ही अर्थ बद्धे लागू पड़ता नहीं જેમ કે રાગો બંધવા દિવસે રાગ પોતાની પત્ની પુત્ર વગેરે હોય શકે પણ યજ્ઞ યાગાદીમાં રાગ ના હોય તો શ્રદ્ધા યજ્ઞ યાગાદિ કર્મણી જે શ્રદ્ધાની પ્રીતિ કહેતા હોય તો એ પ્રીતિ યજ્ઞ યાગાદિ વગેરેમાં લાગુ પડે દેવ પૂજનમાં લાગુ પડે પરંતુ એ કે પત્ની પુત્રમાં લાગુ ના પડે ભક્તિ સ્યાદ ગુરુદેવાદવ જ્યાં ભક્તિની પ્રીતિ કહેતા હોય તો ગુરુમાં દેવતામાં વર્ગમાં ભક્તિ હોય પછી પત્નીમાં કે યજ્ઞ આગળ ભક્તિ ના હોય ઈચ્છા અથવા પ્રાપ્ત વસ્તુની આપ ઈચ્છાની જો ભક્તિ ઈચ્છાની પ્રીતિ કહેતા હો તો ઈચ્છા હંમેશા અપ્રાપ્ત વસ્તુ માટે હોય પણ જે પુત્ર પત્ની વગેરે પ્રાપ્ત છે એમની ઈચ્છા ન હોય એટલે કે પ્રીતિનો અમલનો કોઈ પણ એક અર્થ કરવામાં આવે તો એ અર્થ બધે લાગુ પડે છે કેમ નથી अतः न सर्वविषयत्व प्रीते हे इत्यर्थः आ चार मनो कोई पण एक अर्थ करावा आवे तो पण प्रीति बधाने ने लागू पड़े आम पत्नी माड़े पण प्रेम छे देवता माड़े प्रेम छे यज्ञ यागादि माड़े प्रेम छे अप्राप्त वस्तु माड़े प्रेम छे ए शुं वस्तु छे इच्छा ने प्रेम कहता हो तो बधा माड़े नथी श्रद्धा ने प्रेम प्रीति कहता हो ए बधा माड़े नथी भक्ति ने प्रीति कहता हो ए बधा माड़े नथी तो कह उत्तर ह्यस्तु सात्विके वृत्ति ही सुख मात्र अनुवर्तनी चार भैया चार मास की एक ही व्याख्या लागू पड़ती हो तो हमें कही है कि सुख मात्र अनुवर्तनी सात्विके वृत्ति ही प्रीति ही तो सुख जन विषय मात्र सुख जन विषय है ये सात्विक अंतःकरणी वृत्ति ने अंतःकरणी सात्विक वृत्ति ने प्रीति का मान तो आ व्याख्या बधे लागू पड़े આમ પત્ની પુત્ર વગેરે માટે પણ કારણ કે સુખનું સાધન છે તો પ્રીતિ એટલે કેનો ભાવ દે છે કે પ્રીતિ હંમેશા સુખના સાધન માટે હોય એટલે સુખ માત્રાનો વર્તની જે વસ્તુ સુખ આપતી હોય એને માટે પ્રીતિ હોય પણ એમાં પણ એક શરત મૂકી સાત્વિકે વૃત્તિ જે મને પ્રસન્ન કરનારી હોય એને માટે મને એટલે કે જે મને અનુકૂળ હોય એમાં થાય છે શું કે સામે સાત્વિક વૃત્તિ એટલે કે અંતઃકરણમાંથી જન્મનાર સુખ તો વસ્તુ મને અનુકૂળ હોય અનુકૂળ હોવાને કારણે મને આત્મસંતોષ જન્મે આત્મા સ્વીકાર જન્મે
આત્મસંતોષ જન્મે અંતેથી હું પોતે જ ખરેખર તો પ્રેમનો વિષય બન્યો. એટલે જે કોઈ વસ્તુ મને મારામાંથી સંતોષ પ્રાપ્ત કરવા માટે કારણભૂત હોય એ મારા પ્રેમનો વિષય બને, એની સાથે જે છે એને પ્રીતિ કહેવાય. ટૂંકમાં જે સુખનું સાધન છે એના માટે પ્રીતિ, પછી પત્ની હોય કે પુત્ર હોય, યજ્ઞયાગાદિ હોય, દેવતા હોય, ગુરુ હોય, અપ્રાપ્ત વિષય હોય, જે કોઈ મારા સુખનું સાધન છે અથવા જેનું હું સુખનું સાધન માનું છું એના માટે મને જે છે એ પ્રેમ છે. આ ઈચ્છા નથી પ્રાપ્ત એને સ્ટે વિસદભાવાત. આ પ્રકારનો પ્રેમ એટલે સુખનું સાધન જે કોઈ હોય એ પ્રાપ્ત હોય મારી પાસે હોય તો સુખનું સાધન હોય તેના માટે પ્રેમ હોય, અપ્રાપ્ત હોય પણ એ સુખનું સાધન હતો એના માટે પ્રેમ હોય. ઈચ્છા નથી, ઈચ્છા એટલે ઈચ્છા તો હંમેશા અપ્રાપ્ત વિષય માટે જ હોય, જ્યારે પ્રેમ તો પ્રાપ્ત વિષય માટે પણ હોય. જે મારી પાસે છે એના માટે પણ પ્રેમ હોઈ શકે જો સુખનું સાધન હોય તો. ઓહો સુખ સાધન તો ઉપાધે. આપ એમ કહો છો કે હા સુખનું જે સાધન હોય એને માટે જે હોય એને પ્રેમ કહેવાય, તો હા અન્નપાન દેહ પ્રિય, આનો અન્નપાન વગેરે પણ પ્રિય છે, કારણ કે સુખનું સાધન છે. કેમ? અનુકૂલ્યાત. કઈ વસ્તુ મારા સુખનું સાધન બને? જે મને અનુકૂળ હોય તે. બધું જ અન્ન કે સુખનું સાધન ના બને, બધું જ ભોજન મને અનુકૂળ હોય તે. બધું પીણું પણ સુખ સાધન ના બને, મને અનુકૂળ હોય તે. કોઈ વ્યક્તિ ગમે તે વસ્તુ સુખનું સાધન ત્યારે બને જ્યારે મને અનુકૂળ હોય, અને મને અનુકૂળ હોય એટલે કે મારા રાગ દ્વેષને સંતુષ્ટ કરતો હોય તો એના અનુકૂળતા. બીજું શું? પાછું મારા રાગ દ્વેષ સતત બદલાયા કરતા હોવાને કારણે કઈ વસ્તુને હું ક્યારે અનુકૂળ કહીશ એ પણ કોઈ કહી ના શકે. મારા રાગ દ્વેષનું માખું અંદર બદલાયા જ કરે. અત્યારે મને આ ગમે અને કાલે મને બીજું પણ ગમે, સવારે એક વસ્તુ ગમે સાંજે બીજી ગમે, અમુક સંજોગોમાં એક વસ્તુ ગમે બીજા સંજોગોમાં બીજી વસ્તુ ગમે, એ હોવાને કારણે કોઈ પણ એક વસ્તુ હંમેશા અનુકૂળ હશે એમ ના કહી શકાય. એટલે જે મારા રાગ દ્વેષને સંતોષે એ મને અનુકૂળ છે, એનું હું સુખનું સાધન માનું. એટલે ખરેખર તો બધું આવશે ચર્ચા, તો કે પછી આવવાની જ છે આવી ચર્ચા. એટલે ધીમે 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 ગ્રંથકાર એક પછી એક વિચારનો વિસ્તાર કરે છે. એ તો અન્નપાન વગેરે માટે કેમ મને પ્રેમ છે? કારણ કે મારા સુખનું સાધન છે. કેમ સુખનું સાધન છે? કારણ કે મને અનુકૂળ છે. તો ભાઈ આત્માનુકૂળ યાર, તો આત્મા માટે પ્રેમ છે, આત્મા અનુકૂળ છે. તો આત્મા અન્નપાન સરખા થઈ ગયા, આ ભોજન વગેરે સુખનું સાધન છે, મારે મને પ્રેમ છે, આત્મા એ સુખનું સાધન, મારે આત્મા માટે પ્રેમ છે. સમસ્ચેદ. તો મને તો એવું લાગે છે આપની વ્યાખ્યા પ્રમાણે કે જે કોઈ સુખનું સાધન હોય એ મારા પ્રેમનો વિષય હોય, અન્ન પાન આદિ પ્રેમનો વિષય છે કારણ કે એ સુખનું સાધન છે. પણ આત્મામાં પ્રેમ અને આત્માએ પ્રેમ એ પણ સુખનું સાધન હોવું જોઈએ. શું કહે છે? સુખ સાધન તો ઉપાધે. આ સુખનું સાધન હોવા રૂપી વિશેષતા ધરાવનાર હોવાના કારણે અન્ન પાન વગેરે પણ પ્રિય છે. એનો અર્થ એ થયો કે જે કોઈ વસ્તુ મને પ્રિય હોય એ મારા સુખનું સાધન હોવી જોઈએ, મારા પ્રિય છે, આત્મામાં પ્રિય છે, પણ આત્મા પણ સુખનું સાધન હોવું જોઈએ. અત્ર ઇદમ અનુમાનમ સૂચિતમ વિમત આત્મા સુખ સાધનમ ભવિતુમ અર્હતિ પ્રિયત્વાત અન્નાદિવદિતિ. તો જો અન્નપાન વગેરે મને પ્રિય છે કારણ કે સુખનું સાધન છે, એટલે એવો નિયમ બન્યો કે જે મારા સુખનું પ્રિય પ્રિય હોય એ સુખનું સાધન હોવું જોઈએ. આપ કહો છો આત્મામાં પ્રિય છે, પણ આત્મા પણ સુખનું સાધન હોવું જોઈએ. તો એમ ભોજન પીણું વગેરે સુખનું સાધન છે મારે પ્રિય છે, તેમ આત્મા પણ સુખનું સાધન હોવું જોઈએ કારણ કે માટે પ્રિય છે. એવું એવી જાતનું એટલે પેલા અત્યાર સુધી ચર્ચામાંથી આ પ્રકારનો નિષ્કર્ષ કાઢ્યો પેલા પૂર્વ પક્ષી. પૂર્વ પક્ષી કહો કે ચાલો જિજ્ઞાસુ કહો જે સમજવા માંગે છે. તો અમુના અત્ર કહ અનુકૂળિતવ્ય સ્યાત. તો જો ભાઈ અન્નપાન વગેરે મારે પ્રીતિ છે એનું કારણ એ સુખના સાધન છે એટલું જ નહીં, પરંતુ એ મને અનુકૂળ છે. એટલે સુખનું સાધન હોય તદુપરાંત મને અનુકૂળ છે. અન્નપાન ભોગ્યત્વ ઉપાધિ. એ સુખનું સાધન જોડે કહેવાય ને ભોગ્ય છે, અર્થાત મારા ભોગના વિષય છે.
એટલે સુખનું સાધન કયું હોય શકે? જે મારા ભોગનો વિષય, ઉપભોગનો વિષય હોય છે. હવે આત્માને સુખનું સાધન કહેવામાં આવતું હોય તો આત્મા ભોગનો વિષય બને, તો આત્માને ભોગવનાર કયો હોવો જોઈએ? તો આત્માને ભોગવનાર કોણ? આત્મા જ ભોગવનાર છે. ભોગવનાર હંમેશા ચેતન જ હોવો જોઈએ. એકમાત્ર આત્મા ચેતન છે. તો આત્માને જો ભોગ્ય વિષય ગણવામાં આવે તો ભોગવનાર કોણ રહે? કોઈ ના રહે. અંતેથી આત્મા પ્રેમનો વિષય છે પણ સુખનું સાધન નથી. જો સિદ્ધ કરવામાં આવે નહીં કસ્મિન કર્મ કર્તૃતા, કેમ આત્મા આત્માને ભોગવ્યો કેમ રહે? તો કે નહીં, ભોગતા અને ભોગ્ય એક વસ્તુ એક સાથે ભોગતા અને ભોગ્ય ના હોય શકે. આત્મા ભોગતા હોય તો ભોગ્ય ના હોય અને ક્યારેય ભોગ્ય ના હોય. એક જ વસ્તુમાં કર્મ અને કર્તૃત્વ અને કર્મત્વ બંધ ના હોય શકે. હજી ચર્ચા આગળ ચલાવે છે 25મા શ્લોક થી. નનુ અન્નાદિવત સુખ સાધનત્વ અભાવપિ સુખવત ભોગતૃશેષતા સ્યાત. ચાલો ભાઈ, સુખનું સાધન છે માટે પ્રેમ છે, સુખ છે માટે પ્રેમ છે એમ માનો. અન્નાદિવત સુખ સાધનત્વ અભાવપિ, અર્થાત આગળ દલિત પુરવાર કરવામાં આવ્યું કે આત્મા તો ભોગવનાર છે, ભોગ્ય નથી, પણ એ સુખનું સાધન નથી. અન્નાદિવત સુખ સાધનત્વ અભાવપિ, ચાલો ભાઈ આત્મા અન્નપાન જેમ સુખનું સાધન નથી એ તમે સમજ્યા, પણ સુખવત ભોગતૃશેષતા સ્યાત. તો સુખ જેવી રીતે મને અનુકૂળ છે કે મને ઉપકાર જ છે, સુખ જેવી રીતે મને ભોગતાનો ઉપકાર જ છે, તેમ આત્મા પણ પ્રીતિનો વિષય હોવાના કારણે મને ઉપકાર જ છે એમ કેમ ના કહેવાય? એટલે આશંક્ય આત્મન નિરતિશય પ્રેમાસ્પદ માયો મે. નહીં નહીં, આત્મા જે પ્રેમનો વિષય છે એ બીજા બધા, એટલે બીજા બધા વિષયમાં આત્મા ફેર છે. મને શિખંડ ભાવે છે મારે, એ પણ પ્રેમનો વિષય છે ને, આત્મા મને પ્રેમનો પ્રેમ, મારે શિખંડ આવે સરખા તો કે નહીં? નહીં, આ જગતના વિષયો માટે પ્રેમ છે જુદા પ્રકારનો પ્રેમ છે, અને આત્માનો પ્રેમ છે જુદા પ્રકારનો પ્રેમ છે. આત્મન નિરતિશય પ્રેમાસ્પદ, આત્મા નિરતિશય જેને ચડિયાદો કોઈ ના હોય એવા પ્રકારના પ્રેમનો વિષય છે. તસ્માત માયા, તેથી આત્મા પણ સુખની જેમ મને ઉપકારક છે એવું નથી. એ પ્રકારે 25મા શ્લોકમાં ઉત્તર આપે છે. સુખે વૈષયિકે પ્રીતિ વિપ્રીતિ માત્રમાત્મા ત્વતિ પ્રિય સુખે વ્યભિચરત્યેષા નાત્મને વ્યભિચારિણી. સુખે વૈષયકે પ્રીતિ માત્રમ, વૈષયકે વિષયજન્ય સુખે પ્રીતિ માત્રમ. જો ભી આ બધા વિષયો જે મારા સુખના વિષય છે એમને માત્ર પ્રેમ હોય છે, નિર્દેશ, પણ એ કઈ બિનશરતી પ્રેમ નથી આવતો. આ બધા વિષય માટે, કારણ કે મારા સુખનું સાધન છે, મારે પ્રેમ છે, એમાં કેવો પ્રેમ છે? શરતી પ્રેમ છે. મારી શરત મારા રાગ દ્વેષ પૂરા કરે, મને અનુકૂળ હોય ત્યાં સુધી પ્રેમ હોય. નિર્દિશા બિનશરતી પ્રેમ નથી, નિરુપાધિક પ્રેમ નથી, સુધી ચડિયાતો પ્રેમ નથી. આત્મા તો અધિક પ્રિય હે, આત્મા અત્યંત પ્રિય છે, અર્થાત એ ક્યારેય પણ અપ્રિય નથી. કદાચિત નામ અપ્રિય, હું ક્યારેય પણ મારી રીતના પ્રિય નથી. આ જગતના વિષયો તો કહે છે સુખે વ્યભિચરતી એષા, આત્મા તો અતિ પ્રિય હે, નિર્દેશ પ્રેમ વિષયતા ને વિષયજન્ય સુખ તુલ્ય ઇત્યર્થ. તો આત્મા માટે તો પ્રેમ જે છે તો સૌથી ચડિયાવર છે, પ્રિયતમ છે. એટલું નહીં પરંતુ કોઈ પ્રકારની શરત વગરનો છે, બિનશરતી પ્રેમ છે. અને માટે આ બંનેને સરખાવી ન શકાય. આત્મા માટે પોતાના માટે જે પ્રેમ છે અને આ કોઈ વિષયો માટે કે વ્યક્તિ માટે પ્રેમ છે એ બેને સરખાવી ન શકાય. કેમ ન સરખાવી શકાય? સુખે વ્યભિચરતી એષા, આ સુખ જે અર્થાત સુખના વિષય માટે જે પ્રેમ છે એ તો વ્યભિચરતી, એ કોઈ અસ્થાયી છે. એટલે કે એને માટે કોઈ વ્યવસ્થા નથી, કોઈ નિયમ નથી. વ્યભિચારતી હમણાં હોય અને પછી ના હોય.
सुखे वैशेष के सुखे जायमान ऐसा प्रीति विचरते कदाचित सुखांतरम गच्छति। सुखमय पर प्रीति, सुखमय प्रीति ने सुखना विषय में खरे क्या हुए। चलो जो विषय में सुखमय है ये सुखमय पर आप प्रेम है ये बदलाया करता है। संगीत सांभ तो आनंद आता है के चारो चले कप चाह पिए एक आनंद आए जुदा प्रकार पान खाई है तो संगीत में एक प्रकार सुख मत हो चा मे बीजा प्रकार सुख मत हो पान मे त्रीजा प्रकार सुख मत हो चाहते मोबाइल मारी जाए बात करिए जुदा प्रकार सुख है। आम सुख अनेक प्रकार ना हो सुख माटे प्रीति हो बदलाया करती हो कोई जात विश्वास नियम नहीं विश्वसनीय नहीं हम आम अत्यार एनी वस्तु एट कह वैषयिके सुखे जायमान एषा विभिचरती कदाचित सुखांतरम गच्छति। मास रमता हो पांच मिनिट दस मिनिट चाहो पी बीजू कहीं पी तीजू कहीं આમ દરેક સુખ આપે પણ જે પ્રકારનું સુખ આપે ને એને કારણે જે પ્રીતિ છે એ પણ બદલાયા કરતી હોય। એટલે ગ્રંથકાર કહે છે કે જો આપણને જગતના વિષયોમાં જે પ્રેમ છે તે કે અમારી જેમ સુખ મળે પ્રેમ છે એ પ્રેમ જુદા પ્રકારનો છે અને આત્મા મળે પોતાની જાત મળે જે પ્રેમ છે એ જુદા પ્રકારનો છે એના માટે બંનેની તુલના ના થઈ શકે। न तस्मिन् एव नियता अवतिष्ठते एक न एक प्रकार सुख में हमेशा मन प्रीति हो भोजन में प्रीति हो पेट भराय त्या सुधी पीना में प्रीति हो तरस छिपे त्या सुधी पान में प्रीति हो चावी त्या सुधी गमे तेमा प्रीति हो व्यक्ति में प्रीति हो बराबर चा पछी ए पण पछी बीजू तीजू बदलाय करतो हो। आत्महेतु अव्यभिचारिणी आत्म न व्यभिचारिणी आत्मा पोता ही प्रेम से विद्यमान प्रति न व्यभिचारिणी विषयांतरगामी न भवती आत्मा जो बदलाई ने अनात्मा पहुंची जाए क्या नहीं बनतु आत्मा प्रेम से हमेशा बने लो रहे अतः निर्तिशया अंत थी आत्मा प्रियतम छे निर्तिशय अर्थात एना चढ़िया तो प्रेम ये क्या नहीं अथवा तो बिन शरती प्रेम आत्मा मैं ध्यान महाराज क्या આગળ વાત કરેલી છે સવાર ઉઠે ત્યારે પહેલો પોતાનો ચહેરો જોવે સમજવે ચહેરો જોવે કઈ જોવા જોવા બીજા લોકો ચહેરો કઈ ખાવાનું નામ એવું માને લોકો એટલે બીજા લોકો ન જોવા ઈચ્છે હું તો જોવા ઈચ્છું પછી ના પછી ચહેરો જોવું આ તિલક કર્યા પછી જાત જાત નહીં જોયા જ કરો જોયા જ કરો જયારે તક મળે ત્યારે પોતાનો ચહેરો જોવા તૈયાર જ હોય મોટા ગાડીના હુડ ની અંદર ભલે આંખો છોકો તો પણ જોવા તૈયાર છો બારીના કાચમાં પણ જોવા તૈયાર છો કેટલો આટલા ચહેરામાં આટલો પ્રેમ છે એ બતાવે છે ને કોઈ સંજોગોમાં આપણને એના માટે અભાવ નથી થતો બીજી બધી વસ્તુમાં અભાવ થઈ જાય એક વસ્તુ એવી છે આત્મા એમાં ક્યારે અભાવ ના થાય એટલે કહ્યું કે આ કેવો છે નિરતિશય પ્રેમ છે પ્રિયતમ છે બિનશરતી પ્રેમ છે। હવે આ શરીર મળે આટલો પ્રેમ હોય તો આત્મા મળે અને પ્રેમની વાત જ શું કરવી સુખ ગોચરાયા પ્રીતે વિચારમ દર્શાવતી તો વિષયમાંથી મળતા સુખ માટે જે પ્રેમ હોય છે એ કેવો બદલાવ રહેતો હોય છે એ વસ્તુ 26મા શ્લોકમાં બતાવે છે। એકમ ત્યક્ત્વા અન્યદા દત્તે सुखं वैषयिकं सदा नात्मा त्याज्यो न चादेयः तस्मिन् व्यभिचरेत् कथम्। एकं त्यक्त्वा अन्यनादत्ते एक ने छोड़े बीजा ने पकड़े आम विषय माध्यम माता सुख में आ प्रकार नो होय छे एक ने छोड़े બીજાને પકડે માં હોય તો એમના બાળકને રમાડે પછી એને મૂકી પછી બીજાને બાળકને રમાડે પછી એને ખવડાવે બધી જગ્યાએ એવું થતું છે અને તો એકમ ચક્વા અન્ય ના દત્તે
तो सुखना एक विषय ने छोड़े, तो एक प्रकार ना सुख ने छोड़े ने बीजा प्रकार ना सुख ने अपने पकड़ता है, नहीं छोड़े ने वही पाचू बीजा प्रकार ना सुख ने कोई प्रमाण है, ये तो सत्य है। सुखम वैषयिकम सदा, जो विषय जन्य सुख से हम आ प्रकार नो अपनो व्यवहार होय छे, एक ने पकड़िए एक ने छोड़िए ज्ञान पकड़िए, एने छोड़िए ज्ञान पकड़िए, आत्मने तू तद भाव दर्शयति, पण पोतानी जात मळे क्यारे आवुं थतुं नथी आतुं। नात्मा त्याज्यो न चादेह, आत्मानो क्यारे त्याग पण नथी शके एने पकड़ी पण ना शकाय। आपणा व्यवहारमां बे वस्तु हाय छे, हान अने आदान, छोड़ू अने पकड़ू, हमेशा आ प्रकारनो व्यवहार थया ज करतो हो छे। जे प्रतिकूल जणाय छोड़ू, अनुकूल जणाय पकड़ू, कि भाई प्रतिकूल बने छोड़ू, अनुकूल जाए पकड़ू, छोड़ू एटले मारा खाम मूकी दो, भले छोड़ू एटले के फेंके ना दो, पण हमणा पूरतू कपड़ा मूकी रेफ्रिजरेटर मूकी दो, चालो आ डब्बा मूकी दो, पेलू खाना मूकी दो, हमणा पूरतू मैं छोड़ी, पछी बीजू पकड़ी दो, હા બધું છોડ્યું પછી બીજું પકડ્યું। આ પ્રકારે જગતના વિષયો સાથે, એટલે સુખના વિષયો સાથે પણ, બીજા બધા વિષયોની વાત જાણો તો, પણ સુખ આપનારા, વૈષયિક સુખ આપનારા વિષયો છે એમની સાથે પણ અમારો વ્યવહાર કેવો હોય છે, છોડવું પકડવું, છોડવું પકડવું, છોડવું એટલે હાનમ, પકડવું આદાનમ, ન આત્મા ત્યાજ નથી આદેહ, પણ મારી પોતાની જાતને છોડી પણ ના શકું, પકડી પણ ના શકું, કેમ અયોગ્યત્વાત, આત્મામાં છોડી દેવાની પણ યોગ્યતા નથી કે પકડવાની યોગ્યતા નથી, જે વસ્તુ જેની યોગ્યતા ધરાવતી હોય એ પ્રકારનો વ્યવહાર થઈ શકે, આખી અમુક કઈ યોગ્યતા ધરાવતો અમુક પ્રકારનો વ્યવહાર કરો, આવે બીજા પ્રકારની યોગ્યતા ધરાવતો એટલે બીજો વ્યવહાર કરો, આવે ત્રીજી યોગ્યતા ધરાવતો ત્રીજો વ્યવહાર કરો, આમ દરેક દરેક વસ્તુમાં અમુક પ્રકારની યોગ્યતા હોય છે એને અનુસરે વ્યવહાર કરતા હોય છે, મુખ્યત્વે આ જગતના જે વિષયો છે બધા કેવા છે, એમને પકડી પણ શકીએ છોડી પણ શકીએ, દરેક આત્મા કેવો છે, પકડી પણ ના શકાય છોડી પણ ના શકાય, કેમ કે મારી જાત જ છે, પકડવાનું કોને હોય, આ પ્રાપ્તને પકડવાનું હોય, છોડવાનું કોને હોય, પ્રાપ્ત હોય છોડી શકાય હોય, તો આ તો પ્રાપ્ત નથી, હું પોતે જ છું, મને પકડવાનો સવાલ નથી, અને હું મારી જાત છોડી પણ ના શકું, માટે છોડવાનો પણ સવાલ નથી, માટે આત્મા છોડવા કે પકડવા બંને માટે યોગ્ય નથી। તસ્મિન વ્યભિચરે કથમ અંતેથી, આત્મા જે પ્રેમ છે એમાં વ્યભિચાર કેમ હોય શકે, ના હોય શકે, હાનાદિ વિષયત્વ ભાવે ભી આત્મન તૃણાદિ વધુ ઉપેક્ષા વિષયત્વ કેમ ન સ્યાત, સારું ભાઈ બરાબર, આ વસ્તુને છોડું પકડું છોડું પકડું એટલે આત્માને છોડી ના શકાય પકડી ના શકાય, બરાબર, તો તૃણાદવત ઉપેક્ષા વિશે તું કેમ નશે, બીજા હજાર વસ્તુ છે એને પકડતો એને છોડતો નથી, આ પેલી ખુરશી છોડતો નથી અને પકડતો નથી, રસ્તામાં બધા કાંકરા છોડતા નથી પકડતા નથી, ઘાસ છોડતા નથી પકડતા નથી, આત્માને છોડતા નથી પકડતા નથી, આપ શું કહો છો કે આત્માને પણ છોડતા નથી અને પકડતા નથી, બરાબર, તો આ ખુરશીને છોડતો નથી પકડતો નથી, હજારો લાખો વસ્તુ છે જેને છોડતો નથી અને પકડતો નથી, તો આત્મા એના જેવો થઈ ગયો ને, આ ખુરશી માટે મને શું છે, ઉપેક્ષા છે, હોય તો ઠીક છે ના હોય તો ઠીક છે, ત્યાં હોય તો વાંધો નહીં, અહીં હોય તો વાંધો નહીં, પેલું હોય તો વાંધો નહીં, ઉપેક્ષા, રસ્તે ચાલતા હજાર વસ્તુ હોય, દરેક દરેક વૃક્ષ હોય હોય તો હોય, જેના વિશે આપણે કોઈ અભિપ્રાય નથી, કોઈ રાગ નથી દ્વેષ નથી, દ્વેષ હોય તો છોડીએ, રાગ હોય તો પકડીએ, આમ રાગ નો વિષય જે છે એને આપણે પકડીએ, દ્વેષ નો વિષય તો છોડી દઉં, પકડવાનું છોડવાનું એ રાગ અને દ્વેષ થી પ્રેરાયેલું હોય છે, તો દુનિયામાં અસંખ્ય વસ્તુઓ છે જેના માટે મને રાગ પણ નથી દ્વેષ પણ નથી, મને ના તમને હોય એટલી વાત છે, ભાઈ કોણ પેલી ક્રિકેટ મેચ જીત્યું, જે જીત્યું એ ખરું, હા ચિંતા હશે, હિન્દુસ્તાન જીતું ઓહો હાર્યું, હિન્દુસ્તાન ના હોય તો પણ પાછું પાકિસ્તાન ને ઓસ્ટ્રેલિયા રમતો કોણ જીત્યું, અરે ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા રમતો હોય તો પણ ઘણા લોકો હોય, આપણે શું જે જીતે, ન્યુઝીલેન્ડ જીતો આપણને શું, ઓસ્ટ્રેલિયા તો આપણે શું, તો નહીં ઓસ્ટ્રેલિયા હાર્યું ને, કારણ કે આપણને વર્લ્ડ કપમાં હરાવ્યું હતું, તો કેવો માર ખાતો મજા આવે, જે વાત
જે પ્રકારના રાગ દ્વેષ નું બંધારણ હોય એ પ્રકાર આપણે આવી રીતે સ્થાન આદાન કરતા હોઈએ, છોડીએ રાગ દ્વેષ આપણે હોય એ પ્રકારનો વ્યવહાર હોય. તો બીજી હજારો વસ્તુ છે જેના માટે કોઈ બેઝબોલમાં કોણ જીતું શી ચિંતા કરે, ફૂટબોલમાં કોણ જીતું કોણ ચિંતા છે, બિલિયર્ડમાં કોણ જીતું જીતી હોય છે, રમતનું નામે ખબર નથી ઘણી વાર, તો શું ચિંતા છે. આઈસ હોકીમાં કોઈ ચિંતા છે, કોણ અત્યારે ચાલતો હોય વર્લ્ડ કપ ચાલતો હોય છે તો કોઈ ચિંતા નથી હશે, લોકો એ જોનારા હોય છે. પેલા બાસ્કેટબોલમાં આપણને શું ચિંતા, પેલો જુએ આખી રાત અડધી રાત બાસ્કેટ જોઈએ, એ માણસ ડિટ્રોઇટમાંથી આવતો હોય, રહેતો હોય પેન્સિલવેનિયામાં, પણ ડિટ્રોઇટને પેલું અંદરની પાસે કોણી લાગણી કરી હોય જૂના જમાનાની, એટલે ડિટ્રોઇટ વાળા રમે ત્યારે પેલો જોયા, ડિસ્ટ્રોઇટ પિસ્ટન્સ એ લોકો રમે એટલે જોયા જ કરતો હોય મેચ. અને આપણે કેલિફોર્નિયા તો આપણે ન્યુયોર્ક થાય એ પછી લાગણી થાય ને પેરેન્ટ, એટલે ન્યુયોર્કની ટીમ મારા અંદરથી આપણો પેલો પક્ષવાળ હોય હોય, જ્યાં જઈએ ત્યાં જોયા કરીએ, બાકી કશું ના જોઈએ, પેલા બીજા રમે કે ના રમે ચિંતા નથી. ટૂંકમાં કહેવાનો વાત એ છે કે અનેક બધા વિષયો છે જેને મને રાગ પણ નથી દ્વેષ પણ નથી, ઉપેક્ષા છે. રાગ ન હોવાના કારણે એને પકડવાનું નથી, દ્વેષ ન હોવાના કારણે એને છોડવાનું નથી. તો આપ કહો છો કે આત્મા પણ પકડવાનો વિષય નથી છોડવાનો વિષય નથી, એવું લાગે છે કે પેલા ઘાસ ફૂસની જેમ એ પણ ઉપેક્ષાનો વિષય છે. તૃણાદિવત ઉપેક્ષા વિષયત્વમ કેમ ન સ્યાત, તો પછી તૃણ વગેરે તૃણ ઘાસ ટૂંકમાં રસ્તામાં પડેલી વસ્તુ એના માટે આપણને તો હોય, ગમે તો આપણું ઘાસ તો જુદી વાત છે, એના પર કોઈ ચાલતું હોય તો આપણે જુદી વસ્તુ, જેના ઘાસ પર ચાલતો હોય એક વસ્તુ છે, આપણા ઘાસ પર ચાલતું હોય તો જુદી વસ્તુ, ઉપેક્ષા ના હોય. પણ સામાન્ય રીતે આ બધી આપણે ન સંકળાયેલા હોય એ બધી વસ્તુ માટે ઉપેક્ષા આપણને. તો આત્મા એવા પ્રકારનો છે તો કે ના એના છે, એને પૂછે શંકા કરે છે અને પછી એનો ઉત્તર આપે છે. ખાનાદાન વિહીનેસ્મિન ઉપેક્ષા ચે તૃણાદિવત ઉપેક્ષિત સ્વરૂપત્વાત નોપેક્ષત્વં નિજાત્મનઃ. ખાન આદાન વિહીનેસ્મિન તૃણાદિવત ઉપેક્ષા છે એ જ પ્રશ્ન કર્યો કે આપ કહો છો કે આત્મા હાનમ પરિત્યાગ આદાનમ સ્વીકાર ઉપેક્ષા ઔદાસીન્યમ. હાનમ એટલે પરિત્યાગ છોડી દેવું, આદાન એટલે સ્વીકાર ગ્રહણ કરવું, ઉપેક્ષા એટલે ઉદાસીનતા છોડવાનું પણ નહીં ગ્રહણ કરવાનું નહીં. આત્મને હાનાદિ અવિષયત્વ ઉપેક્ષા વિષયત્વ ન સંભવતી અયોગ્યત્વાદ, તો આત્માનું ગ્રહણ પણ થતું નથી ત્યાગ પણ થતો નથી માટે ઉપેક્ષા નથી, ઉપેક્ષાનો વિષય પણ નથી. કેમ અયોગ્યત્વાદ, આત્મા ઉપેક્ષાને યોગ્ય પણ નથી. આગળ કહેવામાં આવ્યું કે આત્મા ગ્રહણને યોગ્ય નથી ત્યાગને યોગ્ય નથી વળી આત્મા ઉપેક્ષાને યોગ્ય પણ નથી. કેમ બીજી પંક્તિ માં ઉપેક્ષિત સ્વરૂપત્વાત નો ઉપેક્ષત્વ નિજાત્મન. ઉપેક્ષિત સ્વરૂપત્વાત ઉપેક્ષા કરનાર છે એનું સ્વરૂપ હોવાને કારણે, ઉપેક્ષા કોને માટે હોય, ઉપેક્ષા કરનાર કરતા અન્ય કોઈ હોય માટે ઉપેક્ષા હોય. મને ખુશી માટે ઉપેક્ષા હોય હું ઉપેક્ષા કરનાર છું, ખુશી કેવી છે ઉપેક્ષાનો વિષય છે. તો ઉપેક્ષા પણ હંમેશા પોતાના કરતા અન્ય વિષય માટે હોય, પણ આત્મા કોણ છે ઉપેક્ષા કરનારનું પોતાનું સ્વરૂપ છે. ઉપેક્ષિત ઉપેક્ષા કરતુ યો નિજાત્મા અવિનાશ સ્વરૂપ અસ્તિ તસ્ય સ્વસ્વરૂપત્વાદેવ સ્વવ્યતિરિક્ત તૃણાદિવત ઉપેક્ષત્વમ ન વિદ્યતે. ટૂંકમાં પોતાને ભિન્ન વિષય હોય એ જ ઉપેક્ષાનો વિષય હોય શકે. રાગ પણ પોતાનાથી અન્ય માટે હોય, દ્વેષ પણ પોતાનાથી અન્ય માટે હોય, ઉપેક્ષા પણ પોતાનાથી અન્ય માટે જ હોય. અત્યારે આગળ એની ચર્ચા આવશે. અત્યારે જેની ઉપેક્ષા છે ક્યારેક રાગનો વિષય બની શકે, ક્યારેક દ્વેષનો વિષય બની શકે. એ ખુરશી લાવીને અહીંયા સામે મૂકો તો હટાવે ને એમ કહી દો દ્વેષનો વિષય બને, અથવા થાકીને આવે એના ખુરશી પડી હોય ગમે એવી ગમે હોય તોય પણ રાગનો વિષય બેઠા સામાન્ય સંજોગો ના બેસી આવી કેવી બને એવી ખુશી છે, પણ તે વખતે બેસી જઈએ એટલે રાગનો વિષય બની શકે.
तो उपेक्षा ना विषय पण छे ए पोताना करता हमेशा भिन्न होय पण आत्मा तो पोतानुं स्वरूप होने कारणे उपेक्षा नो विषय बनवानी पण योग्यता आत्मा में नथी वस्तु योग्यता होय तो ज प्रकार व्यवहार थाय उपेक्षा नो विषय बनवानी योग्यता होय तो उपेक्षा नो व्यवहार थाय ग्रहण करवानो विषय बनवानी योग्यता होय तो ग्रहण थाय त्यागवानी योग्यता होय तो त्याग थाय उपेक्षा में योग्यता चाहिए योग्यता पर आत्मा में नहीं उपेक्षित्वम उपेक्षा विषयत्वम न विद्यते इति शेष न विद्यते न विद्यते मेरा न उपेक्षित्वम निजात्मा विद्यते आत्मा पोताने माटे उपेक्षा विषय पड़ना था धीमे 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 विचार ने सूक्ष्मता विचार नहीं करता जैसे ननु हान विषयत्वम आत्मन नास्ति इति उक्तम अनुपन्नम आप कह सको कि आत्मा बड़े कोई ने द्वेष ना हो आप कह सको कि आत्मा राग नो विषय पर ना हो द्वेष नो विषय पर ना हो अपने छोड़ी कौन गई है जो द्वेष नो विषय हो नहीं आत्मा तो के द्वेष नो विषय ना हो मारे ने छोड़ा ना प्रसंग उपस्थित था तो ना थी तो ये कौन है कहूँ कि आत्मा द्वेष नो विषय ना थी ननु हान विषय तो आत्मा नास्ति उत्तम अनुपन्नम कि आत्मा छोड़ी दोनों विषय नहीं द्वेष तो विषय नहीं ये जो आप कहो छो ये तो तर्क संगत लागतो नहीं अब अनुभव ने समान अनुभव ने अनुरूप लागतो नहीं द्वेषात त्याज्यत्व दर्शनात कितना ये लोगों पोतानो जीव को ना छोड़ देवा इच्छा है आत्मा ने द्वेष नहीं उपाय कर हाँ लोगों अपघात करवा इच्छा है ऐसे अपघात करता है वैसे बिचारा मैंने कोई अपघात ना करे तो पर मन में घनी बार चाहे कि चलो छुट्टी हो सारो भाई मांगी वगैरह अभी होता है पर अपन अभी छूटी है भगवान छोड़ो स्वामी जी करो प्रार्थना करो शुभ प्रार्थना करो कोई हम छूटू है नहीं पापा बता ज्यादा प्रार्थना कराओ ना आपके पास मोटा भाग नहीं प्रार्थना कराओ क्या मैंने कहीं ना सहाय कहूँ जीव पर कोई कहूँ पर क्या है ये प्रार्थना करो हूँ छोड़ो टूकमा घनी बार अपने आत्मा विषय द्वेष जनाये मैं घनी बार एवं क्रोध में आई जाएगा माथु भीत साथ पछाड़े बधु थे जात जात थे इसी बतावे आत्मा पोता मैंने द्वेष बतावे ने तो आप कहो छो कह रहे हैं पोते द्वेष नो विषय न बन सके कोई तो द्वेषात त्याज्यत्व दर्शनादि संगत है आ प्रकार की शंका करे छे तो जो अपना जे बदा अनुभव छे ए बदा अनुभव नो पण समन्वय थवो जोईए ने तो जे कहेवामां आवे छे श्रुति ने युक्ति ने अनुभूति ने त्रणे अनुभव जोईए तो आप तो कहो कि आत्मा निरतिशय प्रेम ना विषय है ये अत्यार सिद्ध थी रहा है इमा बीजा बदा विषय है ये तो प्रेम ना विषय है पर क्या है शर्ती प्रेम ना विषय है क्यारेक क्यारेक प्रेम ना विषय है व्यभिचारी प्रेम ना विषय है आत्मा विषय ना प्रेम में क्यारे व्यभिचार होता ना कारण के इन त्याग ना दे सके इन ग्रहण पर ना दे सके इन उपेक्षा पर ना दे सके तो वह कैसे कि नहीं आत्मा हमेशा प्रेम आज क्या है घनी वह आत्मा ने पोता ने तिरस्कार हो लोग आत्मा विषय हमेशा प्रेम हो क्या द्वेष न हो क्या त्याग करने इच्छा न था यू क्या है तो 28वें श्लोक में कह राग क्रोध अभिभूतानां मुमूर्षा वीक्षते क्वचित ततो द्वेषाद् भवेत् त्याज्यः आत्मेति यदि तन्नहि राग क्रोधादि भूतानां क्वचित् मुमुक्षा वीक्षते मुमुक्षा वीक्षते रोग रोग क्रोधादि रोग क्रोधादि भूतानां रोग थी जे लोग अभिभूत थे गया हो अर्थात रोग जमे आक्रमण कर जो लोग रोग में निवारण न कर सकता हो कि क्रोध अभिभूता नाम क्रोध निवारण न कर सकते हो वो क्रोध आवे ने कि भाई शू करी नाखो एवी जात नो क्रोध आवी जातो हो सारो के जे दूर ना थई सके अभिभूता नाम क्रोध दूर कर सकता जो बात छे ना थाय तो क्वचित मुमूर्छा वीक्षते तो आप मूर से मर तो मर तुम इच्छा मरवा इच्छा दिखाई ये तो मुमूर्षा दृश्यते तथा आत्म द्वेष संभवात
આ મરવાની ઈચ્છા માણસો મરે છે, મૂર્છા મરી પણ જવું, મરવાની મૂર્છા કહેવાય અને મરવા ઈચ્છાની મૂર્છા કહેવાય. તો ક્યારે ક્યારે જે માણસો મરી જાય છે આપઘાત કરીને, કોઈ મરવા ઈચ્છે છે એ બતાવે છે કે આત્મા માટે પોતાની જાત માટે પણ દ્વેષ છે. યતઃ મુમૂર્છા દૃશ્યતે તતઃ આત્મની દ્વેષ સંભવાત. કારણ કે આપણે ઋષિ આમ ઘરમાં નીકળ્યો તો કેવું શું કરીએ આપણે, એને કઈ સંપાવી રાખી નું તરત પેલા ઋષિ નીકળે શું કરે ને, એ દિવાસરમ પૂરી જાય. જૂના જમણે એવું કરે, ઋષિને પકડે દિવાસરમ પેટીમાં મૂકી દે, બંધ કરીને પછી નાખ્યા, આવું કરતા હતા. એટલે વૃક્ષ શિકાર એવા સાપ નીકળતા પણ તો ઘણી વાર મારી પણ નાખે, પછી એને ભગાડીને ગમે તે કરે. તો ટૂંકમાં આવી વસ્તુ જે આપણને નુકસાન કરનારી છે, દુઃખ આપનારી છે, એને આપણે ત્યાગ કરતા હોય છે. તો આત્મા પણ દુઃખ આપનાર જોવામાં આવે છે અને પણ એનામાં ત્યાગ કરવા જોવામાં આવે છે. તો આ તો દેશનો વિષય છે. યદી ઉચ્ચેત ઇતિ શેષ હૈ, જો આવું તમે કહેતા હો તો, અર્થાત આ પ્રકારનો તમારો આવી પ્રકારની તમારી શંકા હોય તો એનું ઉત્તર આ પ્રકારે છે. બીજી પંક્તિ તતો દ્વેષાદ હોય ત્યાજ આત્મા, એ બી આટલો બધો પ્રશ્ન જ છે આખો આખો શ્લોક. તો પછી રાગ રોગ ક્રોધાભિભૂતાના મુમૂર્છા વિક્ષરે તથા, એ કારણથી દ્વેષાત આત્મા બી ત્યાજ્ય ભવે. અને પછી આત્મા પણ પેલા વિષય વગેરે જેમ આત્મા પણ ત્યાગનો વિષય બને. એથી યદી ઉચ્ચેત એથી શેષ, એવું આપણે એથી યદી ઉચ્ચેત એવું જો આપ કહેતા હો તો, યદી તો છે પછી યદી ઉચ્ચેત એથી એથી યદી તો છે ઉચ્ચેત એવું જો આપ કહેતા હો તો, અમારો ઉત્તર શું છે તન્ના, એ વાત બરાબર નથી. એટલે કે એમાં આત્મા દેશનો વિષય છે એવું નથી. ત્યાગસ્ય આત્મવિરેક્ત દેહ વિષયત્વાદ મા એવામિતિ પરિહરતિ, એ ત્યાગ પણ આત્માનો થઈ રહ્યો નથી, એ તો દેહનો ત્યાગ થઈ રહ્યો છે, એ તો આત્માથી ભિન્ન છે. એના માટે જે દ્વેષ છે એ આત્મા માટે નથી, આત્માથી અન્ય જે દેહ છે એને માટે છે. એના માટે તમે જે આ દ્રષ્ટાંત આપ્યું કે માણસ પોતાનો તિરસ્કાર કરતો હોય, માથું પછાડતો હોય, મરી જવા ઈચ્છતો હોય, છૂટવા ઈચ્છતો હોય, એ બધામાં આત્મા માટેનો દ્વેષ નથી. દેહ વગેરે જે દુઃખનું કારણ છે એની માટેનો દ્વેષ છે. નહીં પછી આપ જે કહો છો એ બરોબર નથી. કેમ તો કે 29મો શ્લોક મળે છે, ચક્તુમ યોગ્યસ્ય દેહસ્ય નાત્મતા ત્યક્તુરેવસા ન ત્યક્તરી અસ્તિ સદ્વેષઃ ત્યાજ્ય દ્વેષે તુ કા ક્ષતિઃ. ત્યક્તુમ યોગ્યસ્ય દેહસ્ય, ત્યક્તુમ ઉત્સૃષ્ટમ ઉત્સૃષ્ટમ યોગ્યસ્ય ઉચિતસ્ય દેહસ્ય આત્મતા નાસ્તિ. આ દેહ કેવો છે? ત્યાગને યોગ્ય છે, ત્યાગી શકાય એવો છે. ત્યક્તુમ યોગ્યસ્ય દેહસ્ય, આત્મા કેવો છે? ત્યાગ માટે યોગ્ય નથી. આગળ કહેવામાં આવ્યું, આપ કહો છો આત્મા ત્યાગ માટે યોગ્ય નથી, પણ લોકો આત્માને ત્યાગી દેવા, આ લોકોને આત્માને ત્યાગી નથી, દેહને ત્યાગી દેવા ઈચ્છે છે. કે ત્યાગે દેહને ત્યાગતા હોય છે તો ત્યક્તુમ યોગ્યસ્ય દેહસ્ય ના આત્મતા, આ દેહ જે ત્યાગ કરવાનો યોગ્ય છે એ આત્મા નથી. કશું તરી થાય તો આત્મા તો આત્મા પણ કોનામાં છે? આ દેહમાં આત્મા પણ નથી. જેના વિશે દ્વેષ દેખાય છે, જેનો ત્યાગ કરવાની ઈચ્છા સેવાય છે, જેનો ત્યાગ ક્યારેક થાય છે, એ તો દેહ છે, એમાં આત્મા પણ એ આત્મા નથી. તો કોણ આત્મા છે? ત્યક્તુરેવસા, ત્યક્તુ દેહ ત્યાગ કારણ હે, દેહાતિરિક્તસ્ય જીવસ્ય સ આત્મતા ઇત્યર્થઃ. ખરેખર તો આત્મતા કોણ છે? ત્યાગ કરનારની આત્મા. જેનો ત્યાગ થઈ રહ્યો છે કે ત્યાગ કરવાની ઈચ્છા ધરાવાય છે એવો દેહ આત્મા નથી, પણ જે ત્યાગ કરવા ઈચ્છે છે એ જ આત્મા છે. દેહ ત્યાગ કારણે જે દેહનો ત્યાગ કરવા ઈચ્છે છે, અતિરિક્ત છે, દેહથી જુદો છે એ જીવ જે છે સ એ જીવની આત્મતા છે, પણ દેહની આત્મતા નથી. દેહનો આત્મા પણ નથી, પણ દેહનો ત્યાગ કરવા ઈચ્છનાર જીવમાં આત્મા પણ છે.
भौजो त्यक्त हुआ आत्मत्म प्रकृति की मायातम सार्वचाल त्याग करना से हिमा आत्मा पण छे। એટલે પેલું જે કહેવામાં આવે ને કે આ લોકો મરવા ઈચ્છે છે એ પરથી લાગે છે કે આત્મા મને દ્વેષ છે, તો સિદ્ધ કર્યું કે નહીં નહીં આત્મા મને દ્વેષ નથી, આત્મા જે ભિન્ન જે દેહ છે એનો મને દ્વેષ છે, દેહમાં આત્મા પણ નથી, તેનો ત્યાગ કરનાર જે જીવ છે એમાં આત્મા પણ છે। ચાલો એમ છે ભાઈ, ચાલો ભૌતિક ચક્તુ આત્મા તો ભાઈ કોઈ જાતની દલીલ ના આપણે સ્વીકારીએ, એમ ધીમે ધીમે સ્વીકારતા 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 પછી બરાબર પોતાના પક્ષમાં લઈ જાય, એક રીત છે। તો કોઈ પ્રશ્ન કરતા આવે તો તરત ઉત્તર આપવાનું ના આવે, પણ ધીમે 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 પ્રશ્ન કરતા વિચાર તો કરવામાં આવે, જે પ્રશ્ન થઈ રહ્યો છે એ અમુક દ્રષ્ટિબિંદુ થઈ રહ્યા છે, અમુક વસ્તુ સાચી માનવાને કારણે થઈ રહ્યો, સત્ય આપવાના કારણે થઈ રહ્યા છે, ત્યારે આપણે સમજી જઈએ આ પ્રશ્ન ક્યારે જન્મ્યો। ચાલો ના સમજીને પ્રશ્ન ક્યાં તો પછી ગરબડ થાય, પછી આપણે ગુચવાય થઈ જાય, એની વાત છે। પણ વ્યક્તિ પ્રશ્ન કરતી હોય આપણે તરત સમજી જઈએ કે આ પ્રશ્ન ક્યાંથી કઈ રીતે જોવે છે, કયો દ્રષ્ટિબિંદુ છે, આ પ્રશ્નની પાછળ શું તકલીફ રહેલી છે, ક્યાં અવિવેક રહ્યો છે, ક્યાં દોષ રહેલો છે, એ કઈ રીતે વિચારી રહ્યો છે, કઈ રીતે વિચાર કરવાના કારણે પ્રશ્ન જન્મે છે, એ જ આપણે સમજી લઈએ તો ધીમે 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 આપણને પછી યોગ્ય વિચાર કરતો કરીને આપણે એને જે કહેવા માંગીએ છીએ ત્યાંથી લઈ આવે, એટલે એ જોતો થાય। એના શું થાય છે કે આપણે પ્રશ્નો સીધે સીધો ઉત્તર આપીને તો એને બરાબર જસતું નથી, કારણ કે આપણી દ્રષ્ટિએ આપણે પ્રશ્ન ઉત્તર આપે, એની દ્રષ્ટિ નથી આપ્યો, પણ એની દ્રષ્ટિએ જયારે પ્રશ્ન ઉત્તર આપવામાં આવે ત્યારે સંતોષ થાય, અને આપણે ઉત્તર આપીએ તો પાછો થોડો તો સંતોષ ના જ થાય, કારણ કે હજી બીજો મને શીખવાડનારો કોણ ભાઈ, એવું પણ થાય ભાઈ તમે ઉત્તર આપ્યો એટલે શું થઈ ગયું, એટલે કે મારે સ્વીકારી લેવાનું, મનમાં એવું થાય કદાચ સ્વીકારે ને તો પણ થોડા ઘણા કચવા તો મને સ્વીકારે, અને પછી તક જોઈએ કે વળી પાછું દલીલ કરે ને ક્યાં પછી પોતાની જાતને સાચી પુરવાર કરે અને ક્યાં આપણે ખોટી ઉપર દલીલ જોવાની રાહ જોઈએ। એટલે ઉત્તમ વસ્તુ કહે છે કે એ પોતે જ જોઈએ કે હા આ વાત બરોબર છે, એટલે એની આપણે વિચાર કરતો કરીએ, આપણે પ્રશ્નો પૂછતા બોલ એના પ્રશ્ન ઉત્તરમાં પ્રશ્ન મૂકતા 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 તો ધીમે દલીલ કરતા કરતા એને એની આખી એને આપણી દ્રષ્ટિ પ્રદાન કરીએ કે આ પરિસ્થિતિને કઈ રીતે જોઈ, અને એ જોયે એટલે કે હા પછી એને પોતે ઉત્તર શોધે ને એટલે સ્વીકારે લે, આપણે ઉત્તર આપ્યો તો કદાચ તકલીફ રહેતા ને, એને પોતે ઉત્તર શોધ્યો પણ સંતોષ છે, એટલે કહે છે ભૌત ઉત્યક્તું આત્મત્વમ। ચાલો ભાઈ આ આત્મપણું દેહમાં નથી, માટે આત્માને મને દ્વેષ છે એવું ન કહેવાય, આત્માનો ત્યાગ છે એમ ન કહેવાય, પણ એનો ત્યાગ કરનાર જીવમાં આત્મા પણ ચાલો ભૌત હશે પ્રકૃતિમાં, પણ આ તો આપણી ચર્ચા વિશેની છે, આપણી ચર્ચા તો એ છે કે આત્મા પ્રિયતમ છે, આત્મા સ્મરણ પ્રેમાસ્પદ છે, સૌથી વધારે પ્રેમનો વિષય છે, નિરતિશય પ્રેમનો વિષય છે, જેને તો થઈ જાય તો બીજા કશા માટે પ્રેમ નથી, પછી એ પ્રેમમાં ક્યારે વ્યભિચાર નથી, એ આપણી ચર્ચા નથી, એમ આ તમે તો સિદ્ધ કર્યું કે દેહ આત્મા નથી આ જીવમાં આત્મા પણ છે, એટલે એમને શું સંબંધ શું છે, પ્રકૃતિ કે માયારમ એમ હોય તો પણ આપણી ચર્ચા ફરીને શું સંબંધ છે, ઘણીવાર શું છે લોકો આમ એવી બીજી વચ્ચે વાતો લાવે પાછા ઉત્સાહપૂર્વક, પણ એ તો બરાબર છે પણ આની સાથે શું સંબંધ છે, એટલે ઘણીવાર આપણે વાતોના શોખીન હોય ને ઘણીવાર પછી ધીમે 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 વસ્તુનો વિષય બદલાતો બદલાતો ક્યાંનો ક્યાંય જઈને પહોંચી જાય, ખબર જ ના પડે ક્યાંથી શરૂ કર્યું, આપણે શું શરૂ કર્યું નહીં, ક્યાંથી ચર્ચા શરૂ કરે નહીં ભૂલી જઈએ, એવું થઈ જાય દૂર હાથમાં રહે નહીં, પણ તેથી આ પેલો પણ કહે છે કે પેલો બિચારો દૂર એના હાથમાં જતો રહ્યો, આ ચર્ચાનું પરિણામ આપણે કંઈક કહ્યું એને કારણે બીજું કહ્યું, એને એને આપણે ઉત્તર આપ્યો, એને કારણે બીજું કહ્યું એને ઉત્તર આપ્યો, એટલે છેવટે એ જ ભૂલી ગયો કે આ બધાને આપણે સંબંધ શું છે, આપણે મુખ્ય વિષય છે એનું તમારી સંબંધ છે, એટલે જીવ જે ત્યાગ કરનારમાં આત્મા પણ છે એને અને આપણે જે ચર્ચાનો વિષય છે કે આત્મા પરમ પ્રેમાસ્પદ છે એને શું સંબંધ છે, એટલે કહે છે ન ત્યક્તરી, બીજી પંક્તિમાં કહે છે ન ત્યક્તરી અસ્થિ સદ્વેષ, ન ત્યક્તરી અસ્થિ સદ્વેષ, સદ્વેષ ત્યાગ કરી ન અસ્તિ, આ દ્વેષ દેખાય છે એ દેહ માટે છે, અનાત્મા માટે છે, એ ત્યાગ કરનાર માટે નથી, એ ત્યાગના વિષય માટે છે, ત્યાગ કરનાર માટે નથી, અર્થાત આત્મા માટે નથી,
ભલે માણસ માથું પછાડે, ભલે માણસ ગમે તે કરે, ક્રોધ માગીને ગમે તે વર્તન કરે અને પોતાની જાતને ઈજા પહોંચાડે, તો પણ એ દ્વેષ આત્મા માટે નથી. એ આત્માવાળાનો પ્રેમ જ બતાવે છે. એક વસ્તુમાં ક્યાંય ફેરફાર નથી. આત્માવાળાનો પ્રેમ જે છે તો અવ્યભિચાર ક્યારે બદલાતો જ નથી. એટલે ભગવાન જયારે કે મય ચ આનંદ યોગેને ભક્તિ અવ્યભિચારિણી, મારામાં આનંદ યોગ અવ્યભિચારિણી ભક્તિ. એટલે વેદાંત લોકો એમ કહે કે અવ્યભિચારી ભક્તિ ત્યારે જ હોય જયારે ઈશ્વર આત્મા હોય. ત્યારે ઈશ્વરને પોતાના કરતા ભિન્ન માનવામાં આવે તો વ્યક્તિ ભક્તિ જે છે અવ્યભિચારિણી, ક્યારે ના બદલાય ના રહે, ક્યારે તો બદલાય. સ્વામિનારાયણ માર્ગે સ્વર્ગમાં ગયો, ભગવાનના ધામમાં ગયો અને બધા બહુ મોટું ક્રોધ છે એમાં પણ જોડાઈ ગયો અને ભગવાન દર્શન આપવા દર્શન કરે. ચાલો 5 મિનિટ 10 મિનિટ બેઠા જ બાબુ ક્યાં સુધી, પછી એમ થાય કે ભાઈ આજુબાજુ કોણ છે, કોણ આવ્યું છે, કોણ નથી આવ્યું. અથવા એમ થાય કે ભગવાન પાછળથી કેવા દેખાતા છે એમ થાય. એટલે અવ્યભિચારી ભક્તિ, જો ભગવાન પણ પોતાને કરતા ભિન્ન હોય તો એ વ્યક્તિ ભક્તિ અવ્યભિચાર ના હોઈ શકે. માત્ર પોતાને માટેની ભક્તિ છે અવ્યભિચાર છે, ક્યારે પણ એમાં એ બદલાતી નથી. એટલા જ માટે એ આત્મા આત્મા પરમ પ્રેમાસ્પદ છે. એટલે મને ક્યારેય આત્મા વડે દ્વેષ જન્મે જ નહીં. અંતેથી જ્યારે ક્રોધ જન્મે દ્વેષ જન્મે ત્યારે પણ એ આત્માનો પ્રેમ જ બતાવે છે. બોલો આત્માવાળાનો પ્રેમ જ જગતપણા દ્વેષમાં પરિણમે છે, આત્માવાળાનો પ્રેમ જ રાગ દ્વેષમાં પરિણમે છે. એ જ કહેવા માંગે છે ને કે છે મને મારા માટે બિનશરદી પ્રેમ છે, માટે જે મને અનુકૂળ હોય મારા પ્રેમનો વિષય બને, જે રાગનો વિષય બને, જે પ્રતિકૂળ હોય દ્વેષનો વિષય બને. પણ આ રીતે બીજા પ્રત્યે રાગ દ્વેષ હોય એની અંદર પણ મારા માટેનો પ્રેમ જ રહેવો. એટલે ખરેખર પ્રેમ જ મારું સ્વરૂપ છે, સતત પ્રેમ જ અભિવ્યક્ત થઈ રહ્યો છે. માત્ર અવિવેકને કારણે પ્રેમ વિકૃત થઈને એ દ્વેષના રૂપમાં, ઈર્ષ્યાના રૂપમાં, તિરસ્કારના રૂપમાં, જ્યાં ત્યાં રૂપમાં આવતો હોય છે એ શું છે, પ્રેમ જ હોય છે. અવિકૃત થાય ત્યારે પ્રેમ, વિકૃત થાય ત્યારે રાગ દ્વેષ હોય. ચતુર્યસ્તી, તેથી એ દ્વેષ તમને જે દેખાય છે એ ત્યાગ કરનાર માટે નથી, ત્યાગના વિષય દેહ વગેરેમાં છે. અતઃ ન આત્મન ત્યાજ્યતો અભિપ્રાય. એટલે કે આત્મા ત્યાગનો વિષય નથી. આ ચર્ચા કેમ થઈ, આત્મા હાન ત્યાગનો વિષય નથી, ગ્રહણનો વિષય નથી, ઉપેક્ષાનો પણ વિષય નથી. આ તો બરાબર અમે એ જ જગ્યાએ તકલીફ પડી કે આપ કહો છો આત્મા ત્યાગનો વિષય નથી, એ બરોબર જણાતું નથી. કારણ કે ક્યાંક ક્યાંય વ્યવહારમાં આત્મા માટે પણ દ્વેષ જણાય છે અને આત્માને ત્યાગવાની ઈચ્છા કરતા હોય છે. એટલે ઉત્તર આપવામાં આવ્યો કે દ્વેષ આત્મા માટે નથી, આત્મા કરતા ભિન્ન દેહ વગેરે માટે દ્વેષ છે. અતઃ ન આત્મન ત્યાજ્યત્વ અભિપ્રાય. માટે આત્મામાં ત્યાગી ત્યાગવા પણ નથી, ત્યાગી દેવા પણ નથી. આત્મા ત્યાગનો વિષય ના બને છે. મા ભૂત આત્મને વિદ્વેષ. ચાલો ભાઈ આત્મા માટે દ્વેષ નહીં, ચાલો સમજા સ્વીકાર્યું જેવું ધીમે ધીમે સ્વીકારતો જાય છે. આત્મા માટે દ્વેષ નહીં સ્વીકાર્યો. દેહ તો ઉપલબ્ધ છે પણ દેહમાં તો છે ને, દેહમાં તો દ્વેષ ખરો જ ને, દેહમાં તો ક્રોધ ખરો જ ને. ઈ આશંક્ય. એટલે કહે છે કે ત્યાજ્ય સદ્વેષ, ત્યાજ્ય એ ત્યાગ કરવા યોગ્ય દેહ માટે દ્વેષ છે. પણ દેહ માટે દ્વેષ તો ખરો ને, દ્વેષ હેતુ કા ત્યાજ્ય, દ્વેષ હેતુ કા ગત ક્ષતિ. ભલે એમાં શું થઈ ગયું, દેહ માટે દ્વેષ હોય એમાં ક્ષતિ, એટલે કે અમારા સિદ્ધાંત કોઈ ક્ષતિ નથી આવતી. આત્મા માટે મેં કહ્યું હમણાં જ કે દેહ માટે દ્વેષ હોવાનું કારણ પણ આત્માવાળાનો પ્રેમ જ છે. એ જયારે પ્રતિકૂળ બને, દુઃખનું કારણ બને, ત્યારે દ્વેષનો વિષય બને. રોગ પણ જયારે દુઃખનું કારણ બને, દ્વેષનો વિષય બને. અંતેથી એ દ્વેષ અનાત્મા માટે છે, આત્મા માટે નથી. અનાત્મા દ્વેષ એમાં શું ખોટું છે, અનાત્મા માટેનો દ્વેષ આત્માના પ્રેમનો વિરોધ નથી, ત્રણ વાત છે. અનાત્મા માટે રાગ પણ આત્માના પ્રેમનો વિરોધ નથી, અનાત્માનો દ્વેષ પણ આત્મા માટેના પ્રેમનો વિરોધ નથી, કે અનાત્મા ઉપેક્ષા પણ આત્માના પ્રેમ માટેનો વિરોધ નથી. કશી વસ્તુ આત્માના પ્રેમ માટેનો વિરોધ નથી. તે રીતે એને એમ કે આ દ્વેષ આ દેહમાં છે પણ આત્માનો દ્વેષ થઈ ગયો હતો ને, દેહનો દ્વેષ એટલે આત્માનો દ્વેષ થયો નહીં, દેહનો દ્વેષ આત્માનો પ્રેમ જ બતાવે. ક્યાં જે દેહ ગોચરે દ્વેષ એ સત્ય બી કા ક્ષતિ. એમાં એનાથી શું વાંધો આવી ગયો,
आत्मन त्याग अभावाद मम इति शेष है। हमें तो आत्मा त्याग न विषय न बनी सके। आत्मा में त्यागपण त्याज्यत्व अभाव से ग्राह्यत्व अभाव से हमें एटलू ज कही है। क्या राग द्वेष नहीं कर रहा है, आत्मा में द्वेष नहीं, देह में हो तो टूंकमा देह में द्वेष हो आत्मा द्वेष अभाव न विरोध नहीं। अभी के विषय में कोई क्षति आती नहीं। तदेवं नवाय पत्युः कामाय इति आरभ्य आत्मसु कामाय सर्वं प्रेम भवति इत्यन्तायाः श्रुतेः तात्पर्यपर्यालोचनया आत्मनः प्रियतमत्वं प्रदर्श्य। तो अत्यासुजन श्लोक में शुक्र आयु कि बृहदारण्यक उपनिषद में आज आपको पकड़ो चाहे कंडिका से कि नवाय पत्युः कामाय पति प्रिय भवति कहीं माने ने कि पति पति ने प्रिय है आत्मा ने प्रिय है कहीं माने ने नवाय सर्वस्य कामाय सर्वं प्रेम भवति आत्मसु कामाय सर्वं प्रेम भवति। तो सर्व जो प्रिय छे सर्व ने मारे नहीं आत्मा ने मारे। आखो जे आखो वर्णन करू इन अंतायाः श्रुते तात्पर्य पर्यालोचना। तो आ वाक्य द्वारा श्रुति शू कहवा मांगे छे तात्पर्य शू छे आ प्रकार नु लांबू चौड़ू वर्णन करने पाछळ श्रुति नु शू तात्पर्य छे ए तात्पर्य नु आपणे पर्यालोचन करे। हमेशा कोई भी वाक्य ने समझवो होय कोई फकरा ने समझो हो कोई ग्रंथ ने समझो हो तो तात्पर्य नहीं समझ में। वेदांत लोग वस्तु ना अर्थ एट तात्पर्य अर्थ है तब कहवा शू मांगो छो कहवा शू मांगो नहीं जे कई वस्तु व्यक्ति कहती हो द्वारा ये शू कहवा मांगे महत्व है। ये शू कहे एट क्या शब्दों में कहते महत्व नहीं कई रीते कहते महत्व नहीं परंतु एक पास इरादो शो तात्पर्य शू है महत्व अर्थ आखा अर्धो कलाक बबड़ा करो यही पास कर एक अर्थ है कि भाई मैंने ते आम कर मैंने फलाण कर कई मैंने द्वेष करो मैंने अन्याय करो मैंने अन्याय करो जो हो पक्षपात करो आटलू तात्पर्य है। ये न समझिए पे दरेक व्याकरण थे अर्थ समझिए बढ़ा अर्थ आ तात्पर्य न समझिए तो बदी समझ के एक वगैरह मिला जाए महत्व वस्तु तात्पर्य समझ जो रीते आखो आ फकरो कहो कि पति ने कारण पति प्रिय पत्नी बहु कहू शेना कहूँ ये तात्पर्य शू ये तात्पर्य पर्यालोचन करष निकलो आत्मा प्रियतमत्व प्रदर्शे कि आखा फकर तात्पर्य शू है आत्मा प्रियतम से आत्मा निवृत्ति से प्रेम से अन्यत्र प्रेम से शर्ती प्रेम से आत्मा माटे बिन शर्ती प्रेम से ये नक्की सारू। એટલે આ શ્રુતિ યુક્તિ થી અનુભવ આ ત્રણ પ્રમાણ બને છે તો શ્રુતિ પ્રમાણ થી આ પ્રકાર તાત્વ નિશ્ચય થયો એ તો બરોબર પણ યુક્તિ સંગત છે કે નહીં યુક્તિ યુક્ત છે કે નહીં નિશ્ચિતમ યુક્તિ યુક્તમ યત તદ તદ તદેવ ભવતિ નેતરત તો નિશ્ચિતમ યુક્તિ યુક્તમ યત એ જ વસ્તુ છે નેતરત એ સિવાય નહીં તો શ્રુતિ થયું નિશ્ચય યુક્તિ ત્રીસમાં શ્લોક કહે છે आत्मा सत्वेन सर्वस्य प्रीतेश्चात्मा ह्यपि प्रियः सिद्धो यथा पुत्रमित्रात् पुत्रः प्रियतरस्तथा। आत्मा सत्वेन सर्वस्य प्रीतेः च आत्मा ही अति प्रियः इतना श्रुति में जैसे तात्पर्य निश्चय है कि सर्वस्य सुख सहित तत्साग निरात पति जायादे आत्मार्थत्व स्वस्य उपकारकत्व प्रीतेश्च प्रियत्वादपि कि बीजी बजे उसको प्रिय से ना नहीं तो असाधन से बता पति होय पत्नी होय पुत्र होय मित्र होय धन संपत्ति सेवक नौकर चाकर बधु ये सुख साधन एम प्रिय है तो उपरांत एम तो सुख देव प्रिय है सुख सहित साधन जात पति आत्म क्या प्रिय है आत्मार्थत्व स्वस्य उपकारकत्व कारण के बदले मैंने उपकार मारो उपकार करना है मैंने अनुकूल है मैंने मदद करना है मैंने खुश करना है पति होय पत्नी होय पुत्र होय जे कोई वस्तु खुश करे ये मारा उपकार मैंने खुश करना है।
નિરંતર બધું સુખ પ્રમાણે ક્યાં છે તમે? મને ખુશ કરે ત્યાં સુધી. ટૂંકમાં આ બધા મારે જે પ્રેમ છે એ પ્રેમ છે ખરો. એ પરથી આત્મ ઉપકાર્ય હે સ્વયં અતિશય પ્રિય હે સિદ્ધો હિ. ટૂંકમાં શ્રુતિના તાત્પર્યના પર્યાલોચનથી એ સિદ્ધ થયું કે આત્મા તો અતિશય પ્રિય છે. બીજા બધા છે એ ક્યારેક ક્યારેક પ્રિય છે, આત્મા તો અતિશય પ્રિય છે. જે ઉપકાર કરનાર વિષયો છે એની પ્રીતિ કેવી છે? વ્યભિચારી. આત્માની પ્રીતિ છે એ અવ્યભિચારી છે. એ સિદ્ધો હિ. આત્મા અત્યંત પ્રિય છે, પરમ પ્રેમાસ્પદ છે એ સિદ્ધ થયું શ્રુતિના શ્રુતિ વાક્યના તાત્પર્ય લોચન આલોચન દ્વારા. અતિ પ્રિય સિદ્ધ. પછી યથા પુત્ર મિત્રા પુત્ર પ્રિયતમ તથા. હવે હવે આપણો દ્રષ્ટાંત આપે છે. આ સિદ્ધ થયું એટલે શું છે? આ પ્રતિજ્ઞા થતી એમાં કહી શકાય અને નિર્માણ હેતુ આપે છે. યથા પુત્ર મિત્રા પુત્ર પ્રિયતર તથા. યથા પુત્ર મિત્રાત, પુત્રનો મિત્ર જે હોય એમાં આપણે પ્રિય હોય એ કેમ પ્રિય છે? આપણો પુત્ર પ્રિય છે માટે. પેલો આપણો દીકરાને મદદ કરતો હોય, એને લેસન કરાવતો હોય, બધું કરતો હોય, ક્યારેક ક્યારેક એની પાસે નાસ્તો હોય આપતો હોય, ક્યારેક એની ગાડીને બેસાડતો હોય, ક્યારેક ક્યારેક બધું કરતો હોય, ત્યારે પુત્ર એનો ખાસ મિત્ર છે. એની સર એને વાંધો નહીં, એની તો બોલજે, એને ઘેરે લઈ આવજે, એને ઘેર સુવા જાય તો વાંધો કશું વાંધો નહીં. બાકી તો જાત જાય નહીં, પેલાની ઘરે નહીં જવાનું, પેલાની ઘરની બહાર વાત કરી જાઓ, જાત જાત ના હોય. પુત્રનો મિત્ર હોય તો બધા પ્રિય જ હોતા, બધાને પ્રવેશ નથી હોતા, દરેકની મર્યાદા જુદી હોય છે. ઘણા પણ પ્રિય હોય છે કારણ કે પુત્રને બધે તો ઉપકાર થાય ઘણી વાર. તો પેલા પુત્રનો મિત્ર કેમ પ્રિય છે? પુત્રનો ઉપકાર છે માટે, એ દ્વારા મને ઉપકાર છે એટલે. એટલે પુત્રસ્ય મિત્ર ભૂતાત, પુત્ર દ્વારા પ્રીતિ વિષયા યજ્ઞ દત્તા દેહે. તો મારો જે દેવદત્ત પુત્ર છે, હું કોણ છું? તો કે હું વિષ્ણુદત્ત છું. મારું નામ શું છે? વિષ્ણુદત્ત. મારો પુત્ર કયો છે? દેવદત્ત. એનો મિત્ર કયો છે? યજ્ઞદત્ત. આવા નામ છે વૈદિક કાળની અંદર. હું પિતા વિષ્ણુદત્ત, એટલે વિષ્ણુ ભગવાન આપેલો. મારો પુત્ર કોણ છે? દેવદત્ત, દેવતા આપેલો. એનો મિત્ર કોણ છે? યજ્ઞદત્ત, યજ્ઞ દ્વારા યજ્ઞ આપેલો. તો યજ્ઞદત્ત મને વિષ્ણુદત્તને પ્રિય છે. કેમ પ્રિય છે? કારણ કે મારા પુત્ર દેવદત્તને પ્રિય છે માટે. એ મારા પુત્ર દેવદત્ત નો પ્રીતિ વિશે એ દ્વારા એ મને પ્રિય, પરંપરા પ્રિય છે. પણ સકા પુત્ર દેવદત્તાજી, પણ એના કરતા મારો દેવદત્ત વધારે પ્રિય હોય એ તો ખરું ને. દેવદત્ત નો મિત્ર છે યજ્ઞદત્ત છે પ્રિય હોય, પણ દેવદત્ત ને વધારે પ્રિય હોય ને. કેમ? એ નજીક છે એટલા માટે. તો આમ પ્રેમની માત્રા વધે જેમ પેલો પ્રેમ વિશે નજીક હોય. અવ્યવધાન એને પેલો તો છે, પેલો યજ્ઞદત્ત છે એ તો દૂર છે, અર્થાત વચ્ચે મારો પુત્ર આવે એટલો અંતર છે. મારો પુત્ર છે ને મારી વચ્ચે કોઈ અંતર નથી, અને માટે મારો પુત્ર છે એ વધારે પ્રિય છે. ત્યારે આત્માની મારે છે કોઈ અંતર નથી, અને માટે અંતર્દૃષ્ટિ જોયો તો આત્મા પ્રિયતમ છે. તસ્માત અતિશય પ્રિય ભવતી પિતુ વિષ્ણુ દત્તા દત્ત દત્તાદે તથા તદ્વત સ્વસંબંધિત્વે પ્રીતિ વિષયાત સર્વસ્માત સ્વયં અતિશયન પ્રિય ભવતી ઇત્યર્થ. એટલે તો આત્મા તો સ્વસંબંધિત્વે ને હંમેશા અમારી સંબંધિત, પુત્ર તો ક્યારેક ક્યારેક સંબંધિત હોય. મારે મિત્ર સાથે વાત કરો પુત્ર ના હોય વગેરે, ત્યારે હું તો હંમેશા સંબંધિત જ હોઉં છું. સ્વસંબંધિત્વે ને પ્રીતિ વિષયત્વાત, તો આત્મા હંમેશા મારી સાથે સંબંધિત ને હું જ છું. અંતેથી સર્વસ્માત અતિશય પ્રિય, અતિશયન પ્રિય ભવતી. આત્મા નજીકમાં નહીં છે માટે અતિશય પ્રિય છે, પણ સિદ્ધ થયું. આ યુક્તિનું પ્રિય થયું, સિદ્ધ થયું. પેલું જે છે એનું તાત્પર્ય સિદ્ધ થયું. અને આ કે આત્મા પ્રિયતમ છે, પ્રિય છે એટલે પ્રિયતમ છે. તો જેમ એ પ્રિયતમ કઈ રીતે? જે નજીક હોય એ વધારે પ્રિય હોય. મારો પુત્ર એના મિત્ર કરતાં વધારે પ્રિય છે કારણ કે એ નજીક છે. તો આત્મા પુત્ર કરતાં વધારે પ્રિય છે કારણ કે સૌથી વધારે નજીક છે. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्तिः शान्तिः शान्तिः.
शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्त तये नमः ॐ शांति 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 हरि ओम श्री गुरुभ्यो